हेलो, शुरू करिए आज नो पाठ। पाठ 4, मानवीनी तृतीयक चतुर्थक ने पंचम प्रवृत्तिओ, एनो भाग 3 अने एनो मुद्दो छे चतुर्थक प्रवृत्तिओ इन्फॉर्मेशन टेक्नोलॉजी। शुरू करिए दोस्तों, आजना आपणा मुद्दानी अंदर आपणे चतुर्थक प्रवृत्तिओ विषे भणवानुं छे। अगाउना मुद्दामां आपणे तृतीयक प्रवृत्तिओ અને એની સેવાઓ, એના વિભાગો એ બધા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે આ ચતુર્થક પ્રવૃત્તિઓ અને એમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એ શું કામમાં લાગે છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। દોસ્તો, ચતુર્થક પ્રવૃત્તિઓ પણ એક પ્રકારની સેવાઓ છે, પણ અહીંયા ચતુર્થક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે। આપણે તૃતીયક પ્રવૃત્તિઓમાં એવું જોયું હતું કે માનવીને આપી શકાય તેવા પ્રકારની સેવાઓનો સમાવેશ તૃતીયક પ્રવૃત્તિઓમાં થાય, પણ અહીંયા પણ આપી શકાય તેવી સેવાઓ, પણ કેવી સેવાઓ? વિશિષ્ટ પ્રકારની સેવાઓ, કે જેની જેનો અર્થ જે વિશિષ્ટ પ્રકારની જે સેવાઓ છે એ ઉચ્ચ પ્રકારની બુદ્ધિ સાથે જોડાયેલી હોય। એટલે અહીંયા આ ચતુર્થક શબ્દનો અર્થ એવો થાય કે ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે। અહીંયા ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો એટલે કે ઊંચા બુદ્ધિશાળી વ્યવસાયો, કે જે વ્યવસાયોની અંદર, જે ધંધાની અંદર ખૂબ ઊંચી બુદ્ધિની જરૂર પડે, ખૂબ ઊંચી સમજણની જરૂર પડે, ટૂંકમાં એક બુદ્ધિનું ઊંચું લેવલ હોય એવી જગ્યાએ ચતુર્થક પ્રવૃત્તિઓ થાય છે એવું કહી શકાય। અહીંયા ચતુર્થક પ્રવૃત્તિઓની અંદર ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયોની સાથે સાથે અહીંયા ચિંતન, સંશોધન અને વિકાસ એની માટે નવા વિચારો આપવાનું કાર્ય એ ચતુર્થક પ્રવૃત્તિઓમાં થતું હોય છે। ચિંતન કરવાનું કાર્ય એટલે કે ખૂબ ઊંચું વિચારવાનું, પછી સંશોધન કરવાનું, વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, લેબોરેટરીની અંદર અલગ અલગ પ્રકારની દવાઓ માટે સંશોધન થતા હોય છે, કેટલાય પ્રકારના સંશોધનો રિસર્ચ થતા હોય છે, તો એ સંશોધનનું કાર્ય એ ચતુર્થક પ્રવૃત્તિઓમાં આવશે। અને વિકાસ કરવાનું, દેશનો વિકાસ, માનવીનો વિકાસ, એના વિકાસ માટે આપણે કંઈક નવા વિચારો આપવા, તો આ નવા વિચારો વિશે જે વિચારવાનું હોય ને એને ચતુર્થક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે। વિશ્વની અંદર બહુ ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે, કારણ કે અહીંયા ઊંચું એજ્યુકેશન જરૂરી છે, લોજિકલ પાવર જરૂરી છે, વ્યક્તિની તર્ક શક્તિ જરૂરી છે, અને આ બધું જ્ઞાન બધા લોકોમાં હોતું નથી। એટલા માટે અહીંયા વિશ્વની અંદર જે લોકોમાં ઊંચું જ્ઞાન છે, ઊંચી બુદ્ધિ છે, સમજણ શક્તિ છે, તાર્કિક શક્તિ છે, એવા લોકો અહીંયા ચતુર્થક પ્રવૃત્તિની અંદર જોડાયેલા હોય છે। ખાસ કરીને વિકસિત દેશો, અમેરિકા, જાપાન, યુરોપ, આવા દેશોની અંદર અહીંયા એવા લોકો કે જે ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે એ વધારે હોય છે। અલ્પવિકસિત દેશોની અંદર લોકોને બુદ્ધિશાળી તો હોય છે, પણ એ લોકોને ભણવા માટે અથવા તો બીજું કંઈક શીખવા માટે એટલા બધી સગવડો મળતી નથી, અને એટલા માટે એ લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાવાની ધરાવતા હોવા છતાં પણ તેઓ આગળ વધી શકતા નથી। આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની ખાસ વિશિષ્ટતા એવી છે કે તેઓ ઊંચું વેતન મેળવે છે। ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોને ઊંચો પગાર મળે છે અને સાથે સાથે ઊંચો હોદ્દો મળે છે, પણ એ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ગતિશીલ રહે છે આ લોકો। આ લોકોને એક પદ મળે એનાથી વધુ ઊંચું પદ કેવી રીતે મળે, વધુ વધુ પગાર કેવી રીતે મળે, એના માટે હંમેશા ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો પ્રયત્નશીલ રહે છે, કારણ કે એમને સારા એવા પગારની, લાખો રૂપિયા પગારની નોકરી અહીંયા મળતી હોય છે, કારણ કે એ પ્રકારે માનસિક કામકાજ જે છે એ અહીંયા એ લોકો વધારે પ્રમાણમાં કરતા હોય છે। મોટે ભાગે વિશ્વની અંદર જોઈએ તો વધુ વેતનવાળી નોકરી, ઊંચા પગારવાળી નોકરી જે છે એ કોઈ ને કોઈ સ્વરૂપે માહિતી સંગ્રહ પ્રક્રિયા અને પ્રસારણથી જોડાયેલી છે। માહિતી સંગ્રહ પ્રક્રિયા એટલે આપણે કહીએ તો આઈટી કહેવાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને પ્રસારણ એટલે કોમ્યુનિકેશન, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન સાથે ચતુર્થક પ્રવૃત્તિઓ મોટાભાગની જોડાયેલી છે, અને સાથે સાથે ઊંચા પગારવાળી નોકરીઓ પણ એમાં મળે છે। વિશ્વની અંદર આજે દરેક કંપનીમાં વાત કરીએ તો સૌથી વધુ પગાર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપનીઓ એટલે કે આઈટીની કંપનીઓ કે કમ્પ્યુટરની કંપનીઓ જ આપે છે, એના જેટલો પગાર બીજી કોઈ કંપની આપી શકતી નથી।
कम्प्यूटर अने इंटरनेटना कारणे आ प्रवृत्ति साथे जोड़ायेला लोकोनी कार्यक्षमतामां खूबज वधारो थवा पाम्यो छे। एक बाजु इन्फॉर्मेशन टेक्नोलॉजी माहिती साथे काम पार पाडवानुं छे, पण साथे साथे कम्प्यूटर अने इंटरनेटना कारणे एमने हेल्प मळी पोताना कामनी अंदर, एटले एना कारणे एमने पुशअप मळे छे। पुशअप मळे छे एटले व्यक्ति पोतानुं जे काम करी शकतो होय कामनी कार्यक्षमतामां घणो बधो वधारो थई जाय। एने कोई वस्तु मळे, कोई व्यक्ति सखत दौड़ी शके छे, पण धारो कि एने गाड़ी मळे तो एनी स्पीड वधी जाय पहोंचवानी। तो ए ज प्रमाणे अहींया पण कम्प्यूटर ने इंटरनेटना कारणे व्यक्तिओनी कार्यक्षमतामां घणो वधारो थयो छे। अने एमाय वळी इन्फॉर्मेशन टेक्नोलॉजीना क्षेत्रोमां ज्यारे क्रांतिकारी परिवर्तन आव्युं, बहु ज घणो सुधारो एनी अंदर थयो, नवी नवी संशोधनों थई अने ए बधुं थयुं, एटले एना कारणे ज्ञान आधारित उद्योगों माहिती साथे जोड़ायेली सेवाओ अने विशिष्ट क्षेत्रों में संशोधन सेवाओ आजना समयनी अंदर विकसी छे। ज्ञान आधारित उद्योगों की बात करीए छीए आपणे दोस्तों, ज्ञान आधारित उद्योगों एटले ज्यां बुद्धिना आधारित उद्योगों विकसा होय, एवा उद्योगों के ज्यां कोई मेन्युफेक्चरिंग नथी करवानुं पण बुद्धिना आधारे कंईक एवुं बनावानुं छे के जे बजारनी अंदर लाखों रुपया में वेचाय। धारो के तमने एक सामान्य उदाहरण आपूँ तो बजार नी अंदर तमने अमुक वस्तुओं नी सॉफ्टवेर नी सीडी मळे छे। हवे ए लाइसेंस वर्जन नू सॉफ्टवेर तमे लेवा जाओ तो ये सॉफ्टवेर 10,000, 15,000, 20,000 जेवु सॉफ्टवेर ए प्रमाणे तमने एनी किंमत तमारे चूकवी पड़े छे। हवे ए सॉफ्टवेर तमने मळे छे एमां एक नानकड़ी सीडी में, ए सीडी कोरी होय अथवा खाली होय तो ए खाली सीडी नी किंमत शू होय, 10 रुपया कि 15 रुपया। पर 15 रुपया नी सीडी नी अंदर ए सॉफ्टवेर जे भेजाबा जे बनाव्यू छे ए सॉफ्टवेर एनी अंदर जो राइट करी देवामां आवे तो एनी किंमत 10,000 रुपया थई जाय। विचारो दोस्तों केटलो नफो, 10 रुपया नी वस्तु 10,000 मां। तो आ ज्ञान आधारित उद्योग छे, पण एवुं नथी के एमां घणो बधो नफो मेळव्यो छे, कारण के ए जे व्यक्तिए सॉफ्टवेर बनाव्यू छे ए ऊंची बुद्धिना कारणे ए व्यक्तिए सॉफ्टवेर बनाव्यू छे। एमनम गमे तेम गमे ते व्यक्ति एवा सॉफ्टवेर बनावी शकता नथी, एटले ज्ञान आधारित उद्योगो आजना समयनी अंदर वधारे विकसित पाम्या छे। बीजू के माहिती साथे जोड़ायेली सेवाओ, इन्फॉर्मेशन टेक्नोलॉजी साथे जोड़ायेली जे सेवाओ छे एनो पण सारो एवो विकास थयो छे। अने विशिष्ट क्षेत्रोनी अंदर संशोधन, एवा क्षेत्रोमां संशोधन के जे क्षेत्रोनी अंदर आज सुधी कोईए रिसर्च कर्यू नथी, एवा ज क्षेत्रोनी अंदर संशोधन सेवाओ जे छे ए पण आजना समयनी अंदर इन्फॉर्मेशन टेक्नोलॉजीना कारणे विकसी रही छे। इन्फॉर्मेशन टेक्नोलॉजीना अहींया बे चित्रो आप्या छे, तमे जोई शको छो। जुओ अहींया व्यक्ति अने एनी आजूबाजूमां आखी कम्प्यूटरनी दुनिया छे। अहींया आ बधा व्यक्तिओ जे छे ए बधा व्यक्तिओ अहींया एकबीजा साथे इन्फॉर्मेशन टेक्नोलॉजी द्वारा जोड़ायेला छे। आजूबाजूमां आखी कम्प्यूटरनी दुनिया छे अने आखू एक कम्प्यूटरनुं नेटवर्क स्थपायुं छे। ए रीते इन्फॉर्मेशन टेक्नोलॉजी एकबीजा साथे जोड़ाय छे। इन्फॉर्मेशन टेक्नोलॉजी विशे अहींया पण एक बीजी आकૃતિ આપી છે, એના આધારે થોડોક તમને ખ્યાલ આવશે। હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે આપણે ઊંડાણપૂર્વક એના મુદ્દાસર જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પહેલી વ્યાખ્યા એવી થાય કે માહિતીનું સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણ સહાયભૂત થતા સાધનો। હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શબ્દને પહેલો સમજો કે ઇન્ફોર્મેશન એટલે ગુજરાતીમાં આપણે કહીએ માહિતી, અને ટેકનોલોજી એટલે એવું તકનીકી જ્ઞાન કે જેને જેના કારણે કોઈક પ્રક્રિયા કરી હોય, માહિતી ઉપર પ્રક્રિયા કરવાની છે અહીંયા। હવે માહિતી એટલે કંઈ એ વિઝિબલ તો છે નહીં, એને તમે પકડીને આમ કરીને આમ મૂકી દો એવું તો છે નહીં કે એના ઉપર હાથ વડે પ્રક્રિયા થાય, એના ઉપર માનસિક રીતે પ્રક્રિયા કરવાની છે। કોઈ માહિતી આપણે આવી પણ એ માહિતીને એવી રીતે મચેડવાની છે, એવી રીતે એને ગોઠવવાની છે, એવી રીતે એ માહિતીનો ઉપયોગ કરવાનો છે કે જેના કારણે એ કંપનીને ફાયદો થાય। હવે આ માહિતી કેવી રીતે બનતી હશે અથવા માહિતીનો આવી રીતે કેવી રીતે ઉપયોગ થતો હશે તો સમજો દોસ્તો, એક ઉદાહરણ તમને સરળ આપું કે તમે તમારા મોબાઈલની અંદર ગૂગલ જીમેલ એકાઉન્ટ એડ કરેલું છે। હવે જીમેલ એકાઉન્ટ એડ કરેલું છે એટલે ગૂગલ તમારા વિશે જાણે છે। બીજું કે તમારા મોબાઈલની અંદર સામાન્ય લોકેશન પણ એડ હોય છે, એટલે લોકેશન, જીપીએસ, ગમે તે કારણથી ઇન્ટરનેટ, ગમે તે કારણથી ગૂગલ તમારું લોકેશન પણ જાણી શકે છે। તમારા મોબાઈલની અંદર તમારા જે કોન્ટેક્ટ હોય એ પણ તમે કદાચ જીમેલમાં સેવ કરેલા હશે, એટલે એ કોન્ટેક્ટ્સ વિશે પણ ગૂગલ તમારા વિશે જાણે છે। બીજું કે તમે ઘણી બધી તમારા જીમેલ એકાઉન્ટ થકી તમે જે કંઈ પણ
એપ્લિકેશન્સ તમે એડ કરો છો, એપ્સ તમે ડાઉનલોડ કરો છો, તો એ બધી એપ્સ યુટ્યુબ પણ ગૂગલનું છે, તો યુટ્યુબ દ્વારા તમે જે કંઈ પણ વિડીયો જુઓ છો, ગૂગલ ની અંદર સર્ચ તમે જે કંઈ પણ કરો છો, આ બધું જે છે એ બધી જે માહિતી હિસ્ટ્રી એ બધું ગૂગલ એની હિસ્ટ્રીની અંદર ક્યાંક કદાચ સાચવી રાખતું હોય. પણ એનો દુરુપયોગ કરે કે ના કરે એના સાથે આપણે લેવા દેવા નથી, પણ એ વસ્તુ જે છે એના કારણે આપણને સારી સગવડ ગૂગલ આપી શકે છે, ખૂબ સારી સગવડ આપી શકે છે. કેવી રીતે સારી સગવડ આપી શકે છે? તો તમે જ્યાં ફરો છો, તમે જે સર્ચ કરો છો, એના આધારે તમને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, તમને એ વસ્તુમાં રસ છે, અને એવા પ્રકારની વસ્તુ તમે જોજો તમારી સર્ચ હિસ્ટ્રીની અંદર તમને બતાવશે. તમે જેવું સર્ચ કર્યું હશે ને યુટ્યુબની અંદર, એવા પ્રકારના વિડીયો તમને તમારી જે વિડીયો જોતા હશો એની નીચે તમને બતાવતા હશે. કેમ? તો એના આધારે આ માહિતી છે, એ બધી માહિતી કંપનીને મળી અને એના આધારે કંપનીએ એ માહિતીને સર્ચ કરી, એ માહિતીને પ્રોસેસ કરી, એ માહિતીનું સંયોજન કરી અને એના આધારે આપણને વધુ સારી સર્વિસ પૂરી પાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. તો આ માહિતી છે, આ માહિતી ટેકનોલોજી છે, અને એના દ્વારા આજે વિશ્વના બધા જ લોકો જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને સારી સારી કંપનીઓ જે છે વિશ્વના લોકો વિશે કંઈક જાણકાર બની છે. અને આ જે બાબત છે એ ખાસ કહીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે ઝડપી વિકાસ થયો એ દૂરસંચાર ઉપગ્રહોના આભારી છે. ઉપર જે ઉપગ્રહો ફરી રહ્યા છે, એ જે ઉપગ્રહો છે, એ ઉપગ્રહો જે આપણને માહિતી પૂરી પાડે છે, ઇન્ટરનેટ પૂરું પાડે છે, એના આધારે આપણને આ જ્ઞાન મળે છે. આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. આની અંદર ફક્ત ટેકનોલોજી એટલે કોઈ મશીન દ્વારા, એક મશીન દ્વારા નથી, ઘણા બધા પ્રકારની ટેકનોલોજી ભેગી કરવામાં આવે અને બધા પ્રકારની ટેકનોલોજી ભેગી કર્યા પછી અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે માહિતી તકનીકી તૈયાર થાય છે. આની અંદર કયા કયા પ્રકારના ક્ષેત્રોનો સમાવેશ થાય? તો એક તો સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ એકદમ ઝીણામાં ઝીણું ઇલેક્ટ્રોનિક્સ કે જેના દ્વારા આપણે બધી આઈસી ને એ બધું જોયું હોય છે એનો ઉપયોગ થતો હોય છે. પછી કમ્પ્યુટર, સંદેશા વ્યવહાર, પ્રસારણ, કોમ્યુનિકેશન જેને કહીએ, અને પછી ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ, આ બધી બાબતોનો સમાવેશ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર થાય છે. ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ દોસ્તો, પહેલાં તોબાના તાર હતા, હવે આજના સમયની અંદર તોબાના તાર હવે ઓછા થવા માંડ્યા છે અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સનો જમાનો આવ્યો છે. એટલે કોપર ઇલેક્ટ્રોનિક્સમાંથી હવે ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ તરફ દુનિયા વળી રહી છે, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે આજે શક્ય બન્યું છે. આ પ્રણાલીના ઉપયોગથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નવા ક્ષેત્રોનો પણ વિકાસ થયો છે. નવા ક્ષેત્રો કે ઘણા બધા એવા ક્ષેત્રો હતા કે જે ક્ષેત્રોની અંદર આજ સુધી કોઈ નવા સંશોધનો નહોતા થયા, પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે આજે એવા ક્ષેત્રોનો પણ વિકાસ થયો છે. નવી નવી તકનીકીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ તકનીકીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો આજના સમયની અંદર વેપારમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વપરાય છે. ચિકિત્સાની અંદર, ચિકિત્સા, ઓપરેશન, દવાઓ, સ્વાસ્થ્ય, હોસ્પિટલો, એની અંદર પણ આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પરિવહનની અંદર આપણને ગૂગલ મેપ્સ દ્વારા આપણને ગમે ત્યાં જઈએ તો આપણને એનો રસ્તો બતાવે છે, રોડ બતાવે છે કે તમે આ જગ્યાએ તમારે જવાનું છે, તો એ પરિવહનની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ છે. પછી અંતરિક્ષ વિજ્ઞાન, અવકાશની અંદર જે વિજ્ઞાન છે અને એના વિશે જે આપણને જાણકારી મળે છે, ખગોળશાસ્ત્ર, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે. શિક્ષણની અંદર પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી શક્ય બની છે. ઉદ્યોગોની અંદર, બેન્કોમાં, મોટા મોટા ઔદ્યોગિક ગૃહો એટલે કે મોટા મોટા ઉદ્યોગો, સરકારી કચેરીઓ, આ બધા ક્ષેત્રોની અંદર આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને એના કારણે એ ક્ષેત્રોની અંદર વિકાસ પણ થયો છે. માહિતી, સંસાધન અને સંદેશાવ્યવહાર એ ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્રબિંદુ છે. આજના સમયની અંદર જે ટેકનોલોજીનું પરિવર્તન થયું છે, એ ટેકનોલોજીના પરિવર્તનની અંદર ત્રણ બાબતો મહત્વની છે. એક તો માહિતી એટલે કે ઇન્ફોર્મેશન, બીજું સંસાધન, સંસાધન એટલે સ્ત્રોતો, અને ત્રીજું સંદેશાવ્યવહાર એટલે કે દૂરસંચાર. આ ત્રણ બાબતોના કારણે ટેકનોલોજીની અંદર ખૂબ સારું એવું પરિવર્તન થયું જેનો લાભ આજના સમયની અંદર આપણે લઈ રહ્યા છીએ. બીજી વાત કરીએ દોસ્તો કે વર્તમાન ટેકનોલોજી જે છે આજના સમયની, એમાં જે ક્રાંતિ થઈ, એક ક્રાંતિ કેમ થઈ, તો એના માટે કેટલીક બાબતો મહત્વની છે. એક તો જ્ઞાનનું નિષ્પાદન,
જ્ઞાનનું ઉત્પાદન, આપણે જ્ઞાન આધારિત ઉદ્યોગોની વાત કરી તો એમાં જ્ઞાનનું જે ઉત્પાદન થાય છે કે જેના થકી સોફ્ટવેર તૈયાર થાય છે, જેના થકી એપ્સ તૈયાર થાય છે, તો એ જ્ઞાનનું નિષ્પાદન. પછી માહિતી સંસાધનની યુક્તિઓની અંદર અને જ્ઞાન અને માહિતીની પ્રક્રિયાની વહેંચણી છે. એટલે જ્ઞાનનું જે નિષ્પાદન છે એ માહિતી સંસાધનની યુક્તિઓમાં વપરાય છે. માહિતી સંસાધનની અંદર જે આપણે આઈડિયાઝ લગાવીએ છીએ એ આઈડિયાઝની અંદર વપરાય છે, અને એમાં જ્ઞાન અને માહિતી આ બંને વસ્તુ જે છે એની પ્રક્રિયાની જે વહેંચણી થાય એના કારણે વર્તમાન ટેકનોલોજીનો વિકાસ થયો છે, અને વર્તમાન ટેકનોલોજીની અંદર એના કારણે ક્રાંતિ થઈ છે. પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાઈ શકાય કે વર્તમાન ટેકનોલોજીની ક્રાંતિની મુખ્ય વિશેષતા કઈ છે, તો આપણે આ મુદ્દો લખી શકીએ. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે વિકાસ થયો એના કારણે પર્સનલ કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર થયો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસના આધારે જ આ ત્રણ વસ્તુ શોધાઈ. પર્સનલ કમ્પ્યુટર કે જે આપણા ઘેર કમ્પ્યુટર હોય છે તે પીસી, પછી ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોન એટલે કે મોબાઈલ ફોન. આ ત્રણ વસ્તુનો આવિષ્કાર, એની શોધ એ આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બેઝ પર થઈ છે. આ પ્રણાલીના આગમનના લીધે ઔદ્યોગિક સમાજની અંદર યંત્ર વિષયક તકનીકીમાં દર મૂળથી ફેરફારો થયા છે. યંત્ર વિષયક ટેકનોલોજી એટલે મશીનની ટેકનોલોજી. એ મશીનની ટેકનોલોજીની જે ટેકનોલોજી હતી, તકનીકી હતી, એમાં મૂળમાંથી ફેરફારો થયા. એટલે કે એવા મશીનો કે જે મશીનો પહેલાં માણસો ચલાવતા હતા એ બધા જે આજના સમયની અંદર સોફ્ટવેર દ્વારા ઓટોમેટિક ચાલવા લાગ્યા, તો આ એ મશીન વિષયક ટેકનોલોજીની અંદર જે ફેરફાર થયો એનું એક ઉદાહરણ છે કે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે શક્ય બન્યું છે. અને એના ફળ સ્વરૂપે આજના સમયની અંદર વર્તમાન આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે અપ્રત્યક્ષ ઉત્પાદનોથી પ્રભાવિત છે. અપ્રત્યક્ષ ઉત્પાદનો એટલે કે જેને તમે સીધે સીધા જોઈ શકતા નથી, જે મશીન નથી, જે વસ્તુ નથી, પણ છતાંય એ આજની આર્થિક પ્રવૃત્તિને અસર કરે છે. અને એમાં કઈ બાબત છે ખાસ કરીને, તો બુદ્ધિ, જ્ઞાન, માહિતી, કોમ્યુનિકેશન, ત્રણ બાબતો જે છે ને એ બાબતો ખાસ મહત્વ છે. જ્ઞાન, માહિતી અને પ્રત્યાયન. જ્ઞાન એટલે બુદ્ધિ, સમજણ. માહિતી એટલે ઇન્ફોર્મેશન, જે માહિતી આપણે ભેગી કરી છે વ્યક્તિ વિશે તે અથવા કંપની વિશે. અને પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન. આ ત્રણ બાબતોના કારણે આજે ઘણા બધા ઉદ્યોગો ચાલે છે. કેમ ચાલે છે? તમને ખબર હશે દોસ્તો કે કોઈ વસ્તુ અથવા તો કોઈ પ્રોડક્ટ કોઈ કંપનીએ જે બનાવી છે એ પ્રોડક્ટ ગમે તેટલી સારી હોય, પણ જો એની એડવર્ટાઇઝ એટલી બધી સારી ન હોય, એની બોલવાની સ્ટાઇલ એટલી સારી ન હોય, તો એના કારણે એ વસ્તુ ચાલતી નથી. ધારો કે શિક્ષણનો વિડીયો ઘણા બધા વ્યક્તિઓ બનાવે છે, પણ એમાં કોમ્યુનિકેશનની પ્રક્રિયા, બોલવાની અથવા સ્પીચની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જેની વધુ સારી હોય એનો વિડીયો વધારે ચાલે છે, અને જેની કોમ્યુનિકેશનની પ્રક્રિયા, જેની વાતચીત કરવાની કે સ્પીચ આપવાની પ્રક્રિયા ઘણી ઓછી હોય તો એ વ્યક્તિનો વિડીયો ઓછો ચાલે છે, ભલે સારી ક્વોલિટી હોય કે ખરાબ ક્વોલિટી હોય. તો અહીંયા મૂળ બાબત એ છે કે જ્ઞાન, માહિતી અને પ્રત્યાયન, આ ત્રણ બાબતો જે છે એ આજના સમયની એક મહત્વની જરૂરિયાત બની ગયા છે, અને એના કારણે જ આજે મોટાભાગના ઉદ્યોગો ચાલે છે. અને આ ત્રણ બાબતો અપ્રત્યક્ષ ઉત્પાદનો છે, અપ્રત્યક્ષ વસ્તુ છે, અને એના કારણે એ ઉત્પાદનોને સીધે સીધું અસર કરે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અહીંયા તમને બતાવું છું. તમે જુઓ દોસ્તો, આ એક ચીપ બતાવી છે. એ ચીપની અંદર ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ કરી અને એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરે છે. હવે દોસ્તો, આગળનો એક મુદ્દો છે સિલિકોન વેલી. સિલિકોન વેલી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત જ એક મુદ્દો છે આપણો. કે જે સિલિકોન વેલી એટલે પહેલું શું? તો સિલિકોન વેલી એક ઉદ્યોગોનું સંકુલ છે. ઘણા બધા ઉદ્યોગો એક જ જગ્યાએ ભેગા થાય ત્યારે એને આપણે GIDC કહેતા હોઈએ છીએ ગુજરાતની અંદર. પણ ત્યાં કેવા ઉદ્યોગો હોય? દ્વિતીયક પ્રવૃત્તિ આધારિત ઉદ્યોગો હોય. પણ દોસ્તો, જ્યાં આ ચતુર્થક પ્રવૃત્તિ આધારિત કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બધા ઉદ્યોગો એક જગ્યાએ ભેગા થાય તો એવી GIDC ને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત જે ઉદ્યોગો હોય એવા ઔદ્યોગિક સંકુલોની અંદર આજના સમયમાં નોંધપાત્ર વધારો થયો છે.
आज घना बदा विस्तारों अंदर आवा औद्योगिक संकुलों एटले के आवी सिलिकॉन वेलीओ तैयार थी है। एटले एनी व्याख्या एवं कही सकते कि इन्फॉर्मेशन टेक्नोलॉजी संदर्भे घना विकसित उद्योग गृहों एक संकुल एटले सिलिकॉन वेली। परीक्षा में पूछाय तो तमारे आज व्याख्या है ये व्याख्या तमारे लखवानी थाय। आ व्याख्या आपणे जे छे ए परीक्षानी अंदर लखवानी के इन्फॉर्मेशन टेक्नोलॉजी संदर्भ में अहीं घणा विकसित उद्योग गृहों बदाज उद्योगों जे छे ए उद्योग गृहों एक आखू संकुल तैयार थाय एने सिलिकॉन वेली तरीके ओळखवामां आवे। उदाहरण तरीके आपणे जोईए तो अमेरिका ना मेसेच्युसेट्स नी अंदर बोस्टन अने कैलिफोर्निया शहर छे त्यां सिलिकॉन वेली प्रकारना औद्योगिक संकुलों कार्यरत छे। एटले के बोस्टन अने कैलिफोर्नियामां सिलिकॉन वेली प्रकारना उद्योगोनुं संकुल एक आवेलुं छे। आ सिलिकॉन वेली जे छे ने बीजुं नाम छे विज्ञान अने टेक्नोलॉजी पार्क। एटले सिलिकॉन वेली ने विज्ञान अने टेक्नोलॉजी पार्क पण कहेवामां आवे छे। त्यारबाद भारतनी वात करिए तो भारतमां बेंगलुरु, गांधीनगर, हैदराबाद, पुणे आ जे शहरो छे ए शहरोनी अंदर पण आईटी क्षेत्रना संकुलो कार्यरत छे। एटले आ जे चार शहरो छे ए चार शहरोनी अंदर सिलिकॉन वेली आवेली छे। एटले के आईटी इन्फॉर्मेशन टेक्नोलॉजीना जे क्षेत्रो छे एवी कंपनीओ ए आ चार शहरोनी अंदर भारतमां विकसी छे। एटले भारतनी अंदर आ चार शहरोमां सिलिकॉन वेली छे एम कही शकाय। आईटीनो जे उपयोग थई रह्यो छे आजे एना कारणे जीनेटिक एंजीनियरिंग जेवा नवा क्षेत्रोनो पण विकास थयो छे। जीनेटिक एंजीनियरिंग आपणा जीन्स के व्यक्ति कोई पण होय अथवा तो कोई माणस जे छे ए माणसना जे जीन्सनी अंदर जे परिवर्तन थई जाय तो एना कारणे व्यक्तिमांथी घणा बधा रोगो नाबूद थई शके। तो ए प्रकारनुं जे एंजीनियरिंग छे ए एंजीनियरिंग पण आजे विकसी रह्युं छे, एनो विकास थई रह्यो छे। समय जता कदाच एमां पण घणुं बधुं परिवर्तन आवशे एम आपणे कही शकीए। सिलिकॉन वेलीना अहींया फोटोग्राफ्स आपेला छे, तमे जुओ दोस्तो के आ सिलिकॉन वेली मोटा अक्षरे लखेलुं छे अने बधा उद्योगो आपेला छे एमां तमे जुओ अहींया यूट्यूबनी ऑफिस, अहींया ई ब्लॉगरनी ऑफिस, अहींया एक बीजी ऑफिसना निशानी छे, अहींया याहूनी निशानी बतावेली छे, કેટલા દેખાય છે આપણને એટલા મેં રાઉન્ડ કર્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા મોટા મોટા બિલ્ડિંગો છે અને એ બધી અલગ અલગ જે વિશ્વની જે ટોચની આઈટી કંપનીઓ છે એ બધી કંપનીઓના બિલ્ડિંગ છે અને એમની પોતાની ઓફિસો છે। એવી જ રીતે અહીંયા પણ આ એક બીજું સિલિકોન વેલી પ્રકારનું બિલ્ડિંગ જે છે એ પણ બતાવેલું છે, તમે જોઈ શકો છો આખું ગોલ રાઉન્ડની અંદર બિલ્ડિંગ તૈયાર થયેલું છે। તો આ સિલિકોન વેલી છે કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક તરીકે પણ ઓળખીએ છીએ। હવે માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ કોણ કરે છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી એટલે આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત આર્થિક પ્રવૃત્તિઓ કરતી ખાસ કરીને ત્રણ ચાર ક્ષેત્રો છે। એક તો બેંકોની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે, કારણ કે બેંકોમાં દરેક ગ્રાહકો જે છે એ બધા ગ્રાહકોના વ્યવહારો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત થતા હોય છે। વ્યક્તિ કયા પ્રકારનો કેવી રીતે વ્યવહાર કરે છે એના આધારે બેંકો એ વ્યક્તિઓને સેવા પણ પૂરી પાડતી હોય છે। જે વ્યક્તિ બેંક સાથે વધારે કનેક્ટેડ હોય, વધારે લેવડદેવડ કરતો હોય તો એને બેંક એવા પ્રકારની સુવિધા પણ પૂરી પાડે છે। પછી વીમા કંપનીઓ જે છે એ વીમા કંપનીઓ પણ એ પ્રકારની માહિતી આધારિત આર્થિક પ્રવૃત્તિ કરે છે। અને સરકારના સંરક્ષણ ક્ષેત્રે બોર્ડર ઉપર જે સિક્યોરિટી અને દેશની અંદરની જે સલામતી છે એમાં પણ આજે માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિ થતી હોય છે। એટલે આ ત્રણ ક્ષેત્રે કામ કરતી જે કંપનીઓ છે એ વધુમાં વધુ માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિ કરે છે અને આ માધ્યમના કારણે આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓ ખૂબ જ સરળ બની ગઈ છે। વિશ્વની અંદર જે આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રવૃત્તિઓ જે થાય છે, જે પહેલાંના સમયની અંદર ખાલી ફક્ત આયાત નિકાસની વાત હતી, એક વસ્તુ વેચે ને એક વસ્તુ ખરીદે આટલી જ જે વાત હતી, એનાથી આગળ વધી અને હવે આર્થિક પ્રવૃત્તિઓની અંદર પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે કે એકબીજાની સેવાઓ વેચવામાં આવે છે, અહીંયા બેઠા બેઠા બીજા દેશનું કામ કરી આપવાનું અને એના બદલામાં મહેનતાણું મેળવવાનું આવી પ્રવૃત્તિ પણ અહીંયા વિકસ્યું છે। આના કારણે ઓનલાઈન નોકરી એ ઓનલાઈન નોકરીનો જમાનો પણ હવે આવી ગયો છે। તો આ બધું જે છે એ માહિતી પ્રદાન આર્થિક પ્રવૃત્તિઓ છે એમ આપણે કહી શકીએ। દોસ્તો અહીંયા આપણો વિડીયો આજ
આજે આટલા સુધી. આગળનો જે મુદ્દો છે ઇન્ટરનેટનો મુદ્દો, એ આ ચતુર્થક પ્રવૃત્તિ સાથે જ જોડાયેલો છે, પણ વિડીયો વધારે લાંબો ન થઈ જાય એ માટે અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને હવે નવા ભાગની અંદર એ મુદ્દાને આપણે આવરી લઈશું. વિડીયો જો મારો ગમ્યો હોય દોસ્તો તો આપ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ચેનલને શેર કરો અને લાઇક અને કોમેન્ટ કરો. આવજો દોસ્તો.